કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે કેમ તો મારો મિત્ર મને તોફાન એક્સપ્રેસ કહી બોલાવે છે કારણ કે હું ઝડપ ખૂબ જ ઝડપથી દોડું છું હું દરેક કામ ખૂબ જ ઝડપથી કરી લઉં છું વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે લખી શકો છો દાખલા તરીકે મારો મિત્ર મને કાનો કહીને બોલાવે છે કારણ કે હું કૃષ્ણ જેવો દેખાઉ છું રીતે લખી શકો તમારા નામનો શું અર્થ થાય છે તો મારું નામ વિવાન છે હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને વિવાન પણ કહેવામાં આવે છે વિવાનનો અર્થ થાય છે જે જીવનને ભરપૂર મનથી જીવવા માંગતું હોય સવારના સૂર્યના કિરણોને પણ વિવાન કહે છે અહીંયા તમારે તમારી રીતે લખવાનું છે તમે કોઈનું નામ પાડ્યું છે કોનું તો મેં મારા બે મિત્રોના અને મારી નાની બહેનના નામ પાડ્યા છે મારો એક મિત્ર કામ કરવામાં ખૂબ જ ધીમો હોવાથી તેનું નામ ગોકળ ગાય પાડ્યું છે અને બીજા મિત્રનો ચહેરો એકદમ ગોળ મટોળ હોવાથી તેનું નામ લાડુ પાડ્યું છે મારી નાની બહેન આખો દિવસ ઘરમાં આમથી તેમ ફરતી રહેતી હોવાથી તેનું નામ ફેરફુદરડી પાડ્યું છે નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ લખો તો નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ શાંતિલાલ પોપટલાલ નાથાલાલ કિશનલાલ જેઠાલાલ નટોરલાલ માધવલાલ કેશવલાલ રતીલાલ મીઠાલાલ આવી રીતે ઘણા લખી શકો તમારી બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ છ ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોવા છે બરાબર તમામ વિષયના ખાલી ગુજરાતીના નહીં બધા જ વિષયના વિડીયો લેક્ચર મળી જશે સર આવી ગઈ છે એપ્લિકેશનમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણ સમજૂતીના વિડીયો સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધિન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો આ પેડ પ્લાન ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે આ સ્વાધ્યાયની પીડીએફ પણ મળી જશે ચલો તમારા ધોરણમાં તમારે જવાનું અને બાર ધોરણ સુધી તમારે લાભ લેવાનો છે તમારા મિત્રોને પણ તમારે સજેસ્ટ કરવાનું છે વિષયમાં જે પાઠવાજ વિડીયો જુઓ અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઈ વેટ ડિજિટલના વિડીયો નિહાળી શકશો ચાલો આગળ વધીએ એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો તો એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તેમના અલગ અલગ ભૂલામણા નામ જેવા કે મુન્નો મુન્ની ગુડી ભોલો કોકો વગેરેથી બોલાવીને તેમની ઓળખ અલગ કરી શકાય આ ઉપરાંત તેમના નામની સાથે તેમના પિતાનું નામ કે અટક બોલીને પણ તેમની ઓળખ અલગ કરી શકાય વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો શું થાય તો વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ બન્યું હોત આપણે આપણા સગા સંબંધીઓ મિત્રો પાડોશીઓના નંબર યાદ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હોત તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો મને મારું નામ ગમે છે પણ જો તે ન ગમતું હોય તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું મારી જે રાશિ રાશિ આવે છે હોય ને એ પ્રમાણેનું નામ નામ જો ન હોય તો આપણને સીસી મુશ્કેલી પડે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો નહીંતર ઘણો બધો મોટો પ્રશ્ન થશે વિડીયો બીજું ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્નો બનાવીને લખવાના છે તો ફકરા પરથી આ ફકરાના લેખક કોણ છે ગીજુભાઈ બધેકા નદીના નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય નદીની રેતી નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાય છે સરસ રીતે લખ્યું છે ને સરસ તણાતી જાય છે નદીનું પાણી સાના કારણે જુદું થઈને વહે છે મોટા પથરાના કારણે ત્યાર પછી અહીંયા પ્રશ્ન ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો પેલું પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો વિડિયો પોસ્ટ કરીને તમે લખી શકશો વિદ્યાર્થી મિત્રો પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત બરાબર ત્યાર પછી પાપકને કઈ વાતની લગ્ન લાગી કેમ જો સૌના નામ એક સરખા હોય તો આપણને સી મુશ્કેલી પડે તો જવાબ લખી શકો છો પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો બરાબર વિડિયો પોસ્ટ કરી લખી શકો છો જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો પાપક કેવા નામની શોધમાં હતો તો વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો પ્રશ્ન ચાર વાક્યમાંથી ગણી ન શકાય તેવી વસ્તુ ફરતે ચોરસ અને ગણી શકાય તેવી વસ્તુ ફરતે ગોળ કરો વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે તો પાણી ન ગણી શકાય એટલે ચોરસ બાળકો કાગળ હોડી ગણી શકાય ગોળ પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું હતું શરબત ન ગણી શકાય પણ પવાલું ગણી શકાય એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ તો કપ અને ચમચી ગણી શકાય પરંતુ ચા અને ખાંડ ન ગણી શકાય ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચડે તો ફુગ્ગો ગણી શકાય હાઇડ્રોજન વાયુ ન ગણી શકાય ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી તો તપેલી ગણી શકાય દૂધ અને ખીર ન ગણી શકાય ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે ગુપ્ત યુગમાં રસાયણ ખૂબ વિકાસ થયો હતો પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં દેખાય છે ઋષિ ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો ત્યાર પછી ઘણી વાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે ચલો ફકરાની મદદથી તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે એક હોય તો અને જૂથ હોય તો એક હોય તો ગાય સમૂહમાં હોય તો ધણ એક હોય તો ભેંસ સમૂહમાં હોય તો ખાડું હોય તો સમૂહમાં હોય તો પક્ષી એક હોય તો એક અને લાકડું એક હોય તો ને સાથે હોય તો ભારો ઘાસ એક હોય તો ને સાથે હોય તો પૂળો ચલો પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગતો હોય તે શબ્દ નીચે લીટી કરો અધ ધ એટલે કે ઘણું બધું ફોગટ એટલે નકામું સંગ યાત્રાળુઓનું સમુદાય સિદ્ધિ ફળ પ્રાપ્તિ પ્રથા રીત હાંડલુ પહોળામોનું એક વાસણ ઉદાહરણ મુજબના નામ શોધો ને લખો મધુભાઈ મધુબેન કિરણભાઈ કિરણબહેન હેતલભાઈ હેતલબેન નેહલભાઈ નેહલબેન મૃણાલભાઈ મૃણાલબહેન મણિભાઈ મણિબહેન રેવાભાઈ રેવાબહેન પૂનમભાઈ પૂનમ બહેન ચલો આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે આપેલા શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યે આવતો હોય તેવા વધુ શબ્દ ગોતો ગ્રંથપાલ લોકપાલ સત્યપાલ ગોપાલ રાજ્યપાલ નાગપાલ ચાલો નીચે આપેલા ચિત્રમાં પાત્રો ને સંવાદ કરતા બરોબર નીચે આપેલા પાત્રો ચિત્રમાં પાત્રો શી વાતચીત કરતા હશે અને સંવાદ સ્વરૂપે લખો વાતચીત કરતા હશે તો ચાલો સંવાદ સ્વરૂપે લખવાના છે બરોબર કુત્ર છે એનો સંવાદ છે એને આપણે લખીએ બરાબર તો પેલા તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનું વિડીયો પોઝ કરીને લખી નાખો બરાબર જેમાં છોકરીનું નામ માલા છે કૂતરાનું એકનું નામ લાલુ છે બરાબર બીજાનું નામ મોતી છે બીજી વાર વિડીયો પોઝ કરી અને તમે અહીંયા સુધીનું લખી શકો છો બરાબર વિડીયો પોઝ કરીને લખી લો ઓકે ત્રીજી વાર પોઝ કરો એટલે તમે ફરી પાછો અહીંયા સુધીનું લખી લો એટલે પૂરું થઈ જશે થિંકુ ઓકે ચાલો શબ્દો શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો ફલાણો ભાઈ ફલાણા ભાઈને કયા નામે બોલાવવા ભગવાન બુદ્ધ ગુણ ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા ભીખુ સંઘ ધનપાલ ભીખુ સંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું અશોક આનંદ ચંદન અશોક આનંદ ચંદન એ ત્રણેય ગંગામાના માના દીકરાઓ છે ધ્વનિ માણસ ખરેખર આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે માલ મિલકત મૂંઝવણ

તો આ સાથે સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનની અહીંયા માહિતી પૂર્ણ થાય છે તો એની પીડીએફ પ્રથમ પરીક્ષાના જે પેપર છે તો એમની પીડીએફ આ બધું જ તમને આ એપ્લિકેશનમાં મળી જશે અને અહીંયાથી તમને વિડીયો પણ મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નવે છે સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત